કોરોના વાયરસના લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિ છે ત્યારે અનેક સેવાભાવી સંસ્થાઓ ગરીબોને અને જરૂરિયાતમંદને ભોજન આપી રહી છે પરંતુ પાલનપુરના પાંચ જેટલા યુવકોએ એક અલગ જ પ્રકારની સેવા શરૂ કરી છે કોરોનાના કહેરને લઈને સમગ્ર દેશમાં લોકડાઉનની પરિસ્થિતિમાં કેટલાય પરિવારો ભીસમાં મુકાયા છે ખાસ કરીને મધ્યમ વર્ગીય પરિવારની કે જે સોમાનભેર જીવતા હોય અથવા મદદ માટે હાથ લંબાવી શકતા નથી તેવા પરિવારો માટે પાલનપુરના પાંચ જેટલા યુવકોએ પાંચસો જેટલી કીટો બનાવી છે અને આ પરિવારોને મદદ કરવાનું નક્કી કર્યું છે એ પણ પરિવારને ખ્યાલ ન આવે કે દાન છે કે મદદ એવી રીતે કીટ પહોંચાડવાની પણ વ્યવસ્થા કરી છે આ કીટમાં લોટ ગોળ દાળ ચોખા સાબુ શાકભાજી સેનેટાઈઝર સહિતની વસ્તુઓ સાથે પરિવારને દસ દિવસ ચાલી શકે તેટલા પ્રમાણની ચીજવસ્તુઓ આ કીટમાં તૈયાર કરવામાં આવી છે અને આવા સોમાની પરિવારોને પણ ખબર ન પડે તેવી રીતે તેમને મદદની એક ભાવના સાથે આ કાર્ય શરૂ કર્યું છે લોકડાઉનની પરિસ્થિતિ જ્યારથી સર્જાય છે ત્યારથી ગરીબ અને ઝૂંપડપટ્ટીના લોકો માટે પાલનપુરની ઘણી બધી સેવાકીય સંસ્થાઓ કામ કરી રહી છે અને એ બધાને બે ટાઈમ સુધી બંને ટાઈમ જમવાનું આ સેવાકીય સંસ્થાઓ દ્વારા પહોંચાડવામાં આવે છે પરંતુ ત્યાં જતાં ઘણી જગ્યાએ અમને એવું માલુમ પડ્યું કે અમુક પરિવાર એવો છે કે જે વાસ્તવિકમાં જરૂરી છે જરૂરિયાત છે એમને પરંતુ શરમના મારે સ્વાભિમાનના ના મારે એ લોકો ક્યાંય હાથ ફેલાવી શકતા નથી અને ભોજન લેવા પણ થાળી કે વાટકા લઈને લેવા આવી શકતા નથી ખાસ એવા પરિવારોને ધ્યાનમાં રાખીને એમની જરૂરિયાતોને પૂરી કરવા માટે એક દિવસ સુધી ચાલી શકે એવી પંદરેક વસ્તુઓની પાંચસો કીટો અમે બનાવી છે પાલનપુરના અમે મિત્રો મંડળવાળા ભેગા થઈને અને એ કીટો બંધ બાણે એમના ઘર સુધી પહોંચે એવી અમે વ્યવસ્થા કરવાના છીએ